સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેશ પટેલ દ્વારા વેક્સિનેશનની કામગીરીને લઈને સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ સીએસસી તથા પોગુર પીએસસી ખાતે સ્થળ મુલાકાત લીધી. પ્રાંતિજ ખાતે સાબરકાંઠા જિલ્લા સમાહર્તા ડોક્ટર રાજેન્દ્ર પટેલ દ્વારા પ્રાંતિજ ખાતે આવેલ સીએસસી અને પોગલુ પીએસસી ખાતે રસીકરણના ભાગરૂપે સ્થળ મુલાકાત લીધી હતી અને રસી લીધેલ લોકો સાથે રૂબરૂ મળી ચર્ચાઓ કરવામાં આવી હતી. તો જિલ્લા સમાહર્તા દ્વારા 45 વર્ષથી વધુની ઉંમરના લોકોએ ફરજિયાત રસી મુકાવી અને જિલ્લાના તમામ લોકોને હાલ વધી રહેલ કોરોનાનો વ્યાપ સામે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત પહેરવા અને સેનિટાઇઝરનો ઉપયોગ ખાસ કરીને જરૂરિયાત વગર જિલ્લાના લોકોને બહાર ન જવા અપીલ કરી હતી. તો પ્રાંતિજ તાલુકાના લાલપુર, જૈનપુર એમ બે સ્થળોએ દફતરી તપાસની હાથ ધરવામાં આવી હતી. તો આ પ્રસંગે પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયા, પ્રાંતિજ મામલતદાર એચપી ભગોરા, તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર સોલંકી, સિવિલ હોસ્પિટલના ડૉક્ટર હર્ષ પટેલ, પ્રાંતિજ પીઆઈ પીએલ વાઘેલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંજય રાવલ, જેડએસટીવી, પ્રાંતિજ. ત્યારે આપણે જાણીએ છીએ કે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે એટલે રસીકરણની ઝુંબેશ પણ પૂરજોશમાં ચાલુ છે. એના ભાગરૂપે આજે પ્રાંતિજ તાલુકાની મુલાકાત લીધી છે. એમાં સીએચસી ઉપર વેક્સિનેશનની કામગીરી એની મુલાકાત લીધી છે. આ ઉપરાંત દફતર તપાસણી અને જે કન્ટેનમેન્ટ ઝોન છે એની પણ મુલાકાત લેવાની છે. રૂટીન પ્રક્રિયા છે. આપણે જોઈએ છીએ કે જેમ કોરોનાનો અત્યારે વ્યાપ વધી રહ્યો છે, હું આપના માધ્યમ દ્વારા લોકોને અપીલ કરીશ કે સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્ક ફરજિયાત પહેરે, સેનિટાઇઝરનો ઉપયોગ કરે અને જરૂર વગર નહીં. અને જે લોકો 45 થી વધુ ઉંમરના છે તે ફરજિયાતપણે રસી મુકાવે.